હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું શરદે હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જેમના માળખા પ્રમાણે પ્રથમ સામયિક પરીક્ષા 2023-24 ધોરણ 12 નામાના મૂળ તત્વો જે છે કે જે સમય 3 કલાકનું અને 100 ગુણનું પેપર છે, તો એનું મિત્રો અહીં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિડીયોને છેલ્લે સુધી નિહાળવો, ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવો, અને હા, તમારે પ્રથમ પરીક્ષાના તમામ વિષયના પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો એ બી મળી જશે. ક્યાંથી મળશે આગળ જણાવીશ. તો વિભાગ એ છે, 1 ગુણના પ્રશ્ન લખવાના છે, એવા 10 પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના. તો લઈએ આપણે. જો અહીંયા તમારે માર્ક્સ કપાવવાની શક્યતા સૌથી વધારે રહેલી છે, એટલે ખાસ જોજો. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ખર્ચ? જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? કાંઈ નહીં. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે? તો ઉધાર કે જમા. અધિક નફો એટલે સરેરાશ નફો, આઈને સપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો બજાર કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ જૂનું પ્રમાણ હોય છે. ત્યાર પછી નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો 6% વાર્ષિક વ્યાજ ચૂકવવા પાત્ર થાય છે. હવે જે આપણે વાત કરી પ્રથમ પરીક્ષાના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના પેપરોની પીડીએફ તમારે જોતી હોય, જો એના વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી મળશે, અને પીડીએફ જોતી હોય તો એના માટે તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય. મોબાઈલ નંબર નાખો, ઓટીપી સેન્ડ કરો, બરાબર, પેડ કોર્સમાં જશો તો ત્યાંથી મળી જશે. આ સિવાય ઇકો બીએ વાંચવામાં કંટાળો આવતો હોય તો શોર્ટકટ કી સાથે રંગીન મટીરિયલ એમનું છે, બરાબર. તો ઇકો બીએનું સ્ટડી મટીરિયલ વાંચવા માટે લઈ શકશો. પછી કોઈને અગાઉના પેપર જોતા હોય ઇકો બીએનો એકમ કસોટીના વધુ જાણકારી માટે તો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના ફોલ્ડરમાં જોશો, અને કોઈને સ્વાધ્યાય કે ઇકોનોમિક્સ કે ગુજરાતી એવું કંઈક સમજવું હોય તો યુટ્યુબમાં જઈને તમારા ધોરણમાં જઈ અને વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો, અથવા તો શાળા મિત્રમાં જઈ, ધોરણમાં જઈ, પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો. જે વિડીયો તમામ ફ્રીમાં છે. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ભાગીદારોના મૂડી ખાતે. જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. ત્યાર પછી વિભાગ બી 1 ગુણના એવા 10 પ્રશ્નો, 10 ગુણ. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવવામાં આવે છે? તો જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુએ દર્શાવવામાં આવે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમિક ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે? તો સ્થિર મૂડી ખાતે જમા થાય છે. ત્યાર પછી અધિક નફો એટલે શું? તો જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વસૂલ કમાવવામાં આવતો હોય તેને અધિક નફો કહે છે. મૂડીકૃત નફો એટલે, મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. હવે મિત્રો ઘણા કહે છે કે સર આ ઓરિજિનલ પેપર છે. ના મિત્રો, આપણે તમારી પ્રેક્ટિસ માટે જે માંગતા હતા મોડેલ પેપર છે 3 દરેક વિષયના, પણ એ વ્યવસ્થિત કરશો એટલે આરામથી તમે 80% કે એની આસપાસ ટકાવારી પ્રાપ્ત કરી શકશો, કારણ કે વિષય નિષ્ણાંત શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. બીજું તમે વિચારી શકો 33 જિલ્લામાં કેટલી શાળાઓ થાય, બધી શાળાના પેપર મિત્રો કોઈ ન આપી શકે, હું શું, બરાબર, એટલે એ શક્ય નથી. હા, એટલે મોડેલ પેપર તૈયારી માટે તમારે જોતા હોય તો એ તમારે આપણે આપી શકાય, એ આપણા હાથની વાત છે. એ પણ સોલ્યુશન સાથે ચાલે, તમારી કોઈ ચિંતાનો વિષય જ નથી રહેતો, બરાબર. અને બીજી વાત, જો તમારે કદાચ પેપર જોતા હોય તો એક રસ્તો થાય,
કોઈને એકાઉન્ટ નું પેપર પેલું હોય, કોઈને સ્ટેટ નું હોય, કોઈને ઇકો નું, કોઈ બીએ નું, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસીસી, એક્સ વાય ઝેડ પેપર હોય તો તમે તાર અમને મોકલી દો. બરાબર, અમને મોકલી દેશો એટલે અમે છે ને આ એપ્લિકેશનની અંદર અહીંયા ફ્રી મટીરિયલમાં કઈ એક્ઝામ પેપરમાં એક ફોલ્ડર બનાવી દઈશું, એટલે એમાં તમારે તમે મોકલશો એટલે અમે એને મૂકી દઈશું. તમે તારે તમને ફ્રીમાં મળશે, તમારા પેપર છે તમને ફ્રીમાં મળશે. બરાબર, આ તો આપણે તૈયાર કરાવડાવ્યા હોય એટલે એનો ચાર્જ હોય મિત્રો શિક્ષકો પાસેથી. બરાબર, એટલે આપણે નોમિનલ ચાર્જ રાખ્યો છે. રેડી, તમે તારે એ મોકલજો, તમે તારે આપણે ફ્રીમાં ચડાવશું, એ કોઈ ચિંતાનો વિષય નથી. એટલે જ આપણે આ રીતની એપ્લિકેશન નવી બનાવી છે, નક્કર શું હતું ગયા વર્ષે જૂની એપ્લિકેશન હતી. બરાબર, એમાં લાખ ડાઉનલોડર હતા એ, પણ ફરીથી આપણે નવી બનાવી, ફરીથી ડાઉનલોડર કર્યા અને લાખ તમારા બધા મિત્રોના સહયોગથી બની પણ ગયા છે. બરાબર, એટલે તમારા બધા મિત્રોનો આમ હૃદયથી જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ખજુરભાઈ જેમ, ખજુરભાઈ કેમ મકાન બનાવવા મદદરૂપ થાય છે મિત્રો, એમ તમે પણ આપણી ચેનલને ગ્રોથ કરવામાં બહુ મદદરૂપ થાવ છો. બરાબર, એટલે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે ફરી પાછા આપણે લાખે પહોંચી ગયા, 3 મહિનાની અંદર જ આ ટાર્ગેટ એચિવ કરી લીધો, એટલે બહુ સારીમાં સારી બાબત કહી શકાય. ટૂંક સમયમાં 100K લખેલા અહીંયા બતાવશે, હજી તો નથી બતાવતો પણ બતાવશે. તો ચાલો જોઈએ આપણે એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે. ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે. નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ચાલુ ખાતે જમા. બરાબર, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર. ત્યાગનું પ્રમાણ એટલે શું, તે કેવી રીતે શોધવામાં આવે છે? તો નવા ભાગીદારને ભવિષ્યના નફામાં નિયત કરેલ ભાગ મળે છે, જે જૂના ભાગીદારો તેમના નફામાંથી ભાગ આપે છે તેને ત્યાગ કહે છે. જૂના ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માંથી નવો ભાગ બાદ. સૂત્ર, નફા નુકસાનના હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે? તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનના હેતુથી નફા નુકસાનને હવાલા ખાતું ખોલવામાં આવે છે. કોઈ ભાગીદારને ગેરવાજબી લાભ કે નુકસાન ન થાય તે માટે નફા નુકસાન હવાલા ખાતું ખોલવામાં આવે છે. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવવાનો હોય છે? તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે, પરંતુ ઘણી વખત ભાગીદારે ભોગવવાનો હોય છે. શેરનું વધારે ભરણું કે ઓછું ભરણું કોને કહેવાય? શેરનું વધારે ભરણું, કંપની જેટલા શેર માટે અરજી મંગાવે તેથી વધારે કે અતિ શેરની સંખ્યા માટે અરજીઓ મળે તો તેને શેરનું વધારે ભરણું કહેવાય. કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં. શેરનું ઓછું ભરણું, કંપની જેટલા શેર માટે અરજી મંગાવે તેથી ઓછા શેરની સંખ્યા માટે અરજીઓ મળે તો તેને શેરનું ઓછું કે લઘુ ભરણું કહેવાય. કંપનીએ બહાર પાડેલ શેરની રકમની ઓછામાં ઓછી 90% જેટલી અરજીઓ ન મળે તો ભરણું રદ બાતલ થાય. વિભાગ શ્રીની અંદર મિત્રો 3 ગુણના 6 દાખલાઓ રહેશે, જેમાં નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું વચ્ચેનો તફાવત તો લખવાનો છે, તો તમે સ્ક્રીનશોટ લઈ શકશો, પીડીએફ મેળવી લો તો બહુ સારી બાબત છે. સ્થિર કાયમિક મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિ વચ્ચેનો તફાવત આપો, તો તફાવત છે એ બી તમે સ્ક્રીનશોટ લઈ શકશો. ત્યાર પછી હવે રકમ તો નથી વાંચતો બરાબર, તો તમે લાગત સ્ક્રીનશોટ મેળવવો હોય તો સ્ક્રીનશોટ મેળવતા જઈ શકશો. ક્લિયર? હા, આપણે તમને થોડીક વાર માટે પોઝ રાખશું, નહીતર વિડીયો બહુ મોટો થઈ જશે મિત્રો, એટલા માટે રેડી. આટલી વાર મારે 2 લીટા દોરે છે, તમારે સ્ક્રીનશોટ પડી જવું જોઈએ આટલી વારમાં. રેડી, ચાલો આમ નોંધ ને બધું છે ને તૈયાર કરવાનું, પણ મેં કીધું એમ આજ પૂછાય એવું જરૂરી નથી. ચલો, 4 ગુણના 4 પ્રશ્નો છે. તો આમ જોવા જઈએ મિત્રો, આ 18 પેજની છે, હજી તો આપણે 6 પેજે પહોંચ્યા છીએ. બરાબર, તમે સ્ક્રીનશોટ પાડશો તો ભેગું નહીં થાય, કેટલા સ્ક્રીનશોટ આપશો તો બેટર છે. પ્રેક્ટિસ માટે તમે આ પીડીએફ મેળવી શકશો, પીડીએફ મેળવી લો, બધા સમ સોલ્વ કરેલા છે. બરાબર, તો અને સંપૂર્ણ સોલ્યુશન છે જે આપણે ઓફલાઈન વાંચી શકાય છે. હા, અગાઉ પહેલાં એવું હતું ફરજિયાત ઓનલાઈન હતું, હવે આપણે આમાં થોડોક સુધારો કર્યો છે, ઓફલાઈન વાંચી શકાશે. તો વેટ ડિજિટલમાં મેં કીધું એમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓટીપી નાખી પેડ કોર્સ કે એક્ઝામ પેપરમાં જઈશો, ઇકો બીએનું પણ સ્ટડી મટીરિયલ મેળવી શકશો. તો તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરો આપણી ચેનલ વિશે. 10 ધોરણ સુધીના બધા જ વિડીયો મુકાઈ ગયા છે બરાબર એજ્યુકેશનના, તમને ઘરે બેઠા લાભ થઈ શકે ને, ફ્રી એજ્યુકેશન એ તમતાર ફ્રીમાં છે. તો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે ઓલ ધ બેસ્ટ. અસ્તુ, જય હિંદ, જય ભારત.